अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, धोरण छ हवे द्वितीय सत्रनी शुरुआत करिए तो एमा आपणुं दसमुं चेप्टर एटले के काव्य छे आला लीला वासणिया। हवे विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे वात करिए तो गुजराती साहित्यनी अंदर गद्य अने पद्य बे भाग होय छे, एटले के काव्य अने पाठ। एमां पण साहित्य प्रकार होय छे, जेवी रीते आपणे शीखता हता कि भाई काव्य तो होय, सोनेट काव्य होय, खंड काव्य होय, लोकगीत होय, प्रकृति गीत होय, भावगीत होय वगैरे, शौर्य गीत होय। ए ज रीते पाठनी अंदर पण साहसकथा, पत्रलेखन होय, काव्यकथा होय, प्रवास वर्णन होय, पौराणिक कथा होय, अथवा तो कोईक व्यक्तिनुं जीवन चरित्र होय। तो આ આપણું દસમું કાવ્ય જે છે આલા લીલા વાસળિયા, એ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે લોકગીત। આ લોકગીત એટલે શું? એનો કોઈ કવિ કે લેખક હોતો નથી, એટલે કે કાવ્યને રચના કરનાર કવિ હોતો નથી, જેવી રીતે બીજું કાવ્ય હોય કે પ્રકૃતિ ગીત છે, ઉર્મિ ગીત છે, સોનેટ કાવ્ય છે, એના કવિ રચના કરતા હોય છે। અહીંયા આ લોકગીત છે એટલે લોકો દ્વારા રચાયું છે, લોકગીત છે એ લોકોના સમૂહ દ્વારા ગવાય છે। લોકગીત એ વર્ષોથી વંશ પરંપરાગત પરંપરાથી લોકોમાં ગવાતું આવતું હોય છે, અને આ લોકગીતના જે લક્ષણો છે એમાં ખૂબ જ સરસ મધુર ભાવ હોય છે, ગામથી બોલી હોય છે, તરફદાર શબ્દો હોય છે, અને સહજ સરળ શબ્દોની અંદર આ લોકગીત લોકોએ ગાયું હોય છે। આ લોકગીત જે છે એ સહેલાઈથી ગાઈ શકાય છે એવી રચના કરવામાં આવી હોય છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે, મધુર અવાજે મધુર કંઠે લોકો ગાય છે। એટલે આપણું જે આ કાવ્ય છે આલા લીલા વાસણિયા, વાસણિયા એટલે કે વાંસ, આલા લીલા એટલે કે આછા ભીનાશ ધરાવતા જે વાંસ છે, એ વાંસમાંથી જે શ્રી કૃષ્ણ માટે વાંસળી વગાડવામાં આવે છે, વાંસળી બનાવવામાં આવે છે, એની આ કાવ્યની અંદર, આ લોકગીતની અંદર વાત કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આ લોકો દ્વારા રચાયેલું, લોક સમૂહ દ્વારા ગવાયેલું આ લોકગીત આલા લીલા વાસણિયા, એની આપણે સરસ મજાની શરૂઆત કરીએ। તો આ લોકગીત જે છે એમાં શ્રી કૃષ્ણ ભક્તિ પણ રજૂ થઈ છે। શરૂઆત કરીએ। આલા લીલા વાસણિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસરી રે લોલ। હવે આલા લીલા એટલે આછા ભીનાશ ધરાવતા થોડા લીલા, વાસણિયા રે વઢાવું, તમે ચિત્રમાં જોઈ શકો છો, વાંસનો ચિત્ર છે, જુઓ એ વાંસને કવિ કહે છે, એ લોકો દ્વારા ગવાયું છે, કહે છે કે ભાઈ આ જે વાંસ છે એ વાંસને વઢાવું, વઢાવું એટલે શું? કપાવું એટલે કે કાપવું, એ જે વાંસ છે એને વધાવવાના કહ્યા છે, એટલે કે કાપવાના કહ્યા છે। એની રે ઉતરાવું, આ જે વાંસ દેખાય છે એ આછા ભીના ધરાવતા છે, થોડા લીલા છે, એ વાંસને કાપવામાં આવે છે, એ વાંસને કાપીને એનામાંથી પ્રભુજી માટે, પ્રભુજી શબ્દ જે છે એ કૃષ્ણ માટે વપરાયો છે, શ્રી કૃષ્ણ પ્રભુજી એ બંને એક જ સમાનાર્થી શબ્દ થાય છે। આ જે પ્રભુજી શબ્દ છે આ કાવ્યની અંદર એ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે। તો અહીંયા કહે છે કે આલા લીલા વાસળિયાળે વધાવું, આછા ભીનાશ ધરાવતા વાંસ કપાવું, અને એમાંથી એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસરી રે લોલ। ઉતરાવું શબ્દ વાપરે છે, જુઓ એ વાંસને કપાવીને એનામાંથી ઉતરાવું, એટલે કે આ વાંસને કપાવું એમ કવિએ શા માટે નથી કહ્યું, ઉતરાવું એમ શા માટે કહ્યું છે? તો ઉતરાવું એનો અર્થ એ થાય છે કે આ જે આછા ભીના ધરાવતા વાંસ છે એને સૌપ્રથમ તો કાપવાના હોય છે, અને ઉતરાવું એટલે કે એને સરસ મજાને છોલીને, એ વાંસને છોલીને કાપીને સરસ મજાનો ઘાટ આપવામાં આવે છે, અને એમાંથી પ્રભુજી માટે, શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવવામાં આવે છે। આલા લીલા વાસળિયારે વઢાવું એટલે કે આછા ભીના ધરાવતા વાંસ હું કપાવું। હવે જુઓ એ વાંસ કપાવીને એને સરસ મજાના છોલીને કાપીને ઘાટ આપવામાં આવે છે, એટલે કે એને ઉતરાવવું કહે છે। સેકન્ડ પેરેગ્રાફ પંક્તિ, વાસણીએ કાંઈ હંસ પોપટને મોર, વાસળી વગાડે છે નંદજીનો લાડકો રે લોર। હવે જુઓ અહીંયા બીજી લીટીમાં નંદજીનો લાડકો, અહીંયા પ્રથમ લીટી જે છે એમાં પ્રભુજી વાપર્યું છે, એટલે એ પણ શ્રી કૃષ્ણ માટે શબ્દ વપરાયો છે। અહીંયા આ કાવ્યની અંદર એટલે કે આ લોકગીતની અંદર કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે, એટલે કૃષ્ણ માટેના આ શબ્દો છે, હરિ, પ્રભુજી, નંદજીનો લાડકો વગેરે। તો પ્રથમ જે બે પંક્તિ જોઈએ એમાં પ્રભુજી શબ્દ એ કૃષ્ણ માટે જ વપરાયો છે, અહીંયા બીજી પંક્તિ છે એમાં પણ નંદજીનો લાડકો, એના એ પણ
શ્રી કૃષ્ણ માટે શબ્દ વપરાયો છે. હવે આ જે વાંસ કપાવીને એમાંથી છોલીને કાપીને સરસ મજાનો ઘાટ આપવામાં આવે છે પ્રભુજી માટે વાસણી બનાવવામાં છે, તો એ વાસણી કાંઈ હંસ પોપટને મોર કાંઈ એટલે કે જુદા જુદા જુદી જુદી ભાતના એ વાંસણી ઉપર જે બનાવવામાં આવે છે એની ઉપર જુદા જુદા હંસ પોપટ અને મોર બેસાડવામાં આવ્યા છે. વાસણી વગાડે છે નંદજીનો લાડકો રેલો, નંદજીનો લાડકો એટલે શ્રીકૃષ્ણ, શ્રીકૃષ્ણ માટે જે વાસણી બનાવવામાં આવે છે, તો આ જે વાસણી ઉતરાવીને સરસ ઘાટ આપીને બનાવવામાં આવી છે અને એની ઉપર જુદી જુદી ભાતના હંસ પોપટ અને મોર બેસાડવામાં આવ્યા છે. અને એ વાસણી કોણ વગાડે છે? નંદજીનો લાડકો વગાડે છે. નંદજીનો લાડકો જે શબ્દ છે એ શ્રીકૃષ્ણ માટે વપરાયો છે. આગળની પંક્તિ, વાસણીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગણીએ અંગૂઠીને અંગૂઠીમાં હીર લારે લોલ, આલા લીલા વાંસળિયાળે વઢાવું. અહીંયા જુઓ, હવે આછા ભીના ધરાવતા જે વાંસ કપાવીને એમાંથી ઘાટ આપીને વાંસણી બનાવવામાં આવી છે એમાં આગળ કહ્યું છે કે જુદી જુદી ભાતના મોર હંસ અને પોપટ બેસાડવામાં આવ્યા છે. ત્રણ પક્ષીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ કાવ્યની અંદર. હવે એ વાંસણી જે બનાવી છે એમાં જુદી જુદી ભાતના અલગ અલગ એ ચાર ફૂમતા લટકાવવામાં છે. ચાર ફૂમતા કેમ લટકાવવામાં આવ્યા છે? તો કે એ વાંસણીની શોભા માટે ચાર ફૂમતા લગાડવામાં આવ્યા છે. આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીર લારે લોલ, આ જે વાંસણી હોય છે એને વગાડવામાં સરસ મજાની ઘાટ આપીને બનાવવામાં આવે છે અને એની ઉપર સાત છિદ્રો હોય છે. છિદ્રો એટલે શું? કાણા. એ વાંસણી પર સાત કાણા હોય છે અને એ કાણા ઉપર આ હાથ મૂકીને એની આંગળીઓ મૂકવામાં આવે છે અને એ એક પછી એક ઉઠાવીને મોંમાં રાખીને ફૂંક મારીને એ વાંસણી વગાડવામાં આવે છે. તો આ જે વાંસણી છે એની ઉપર સરસ મજાના હંસ મોર અને પોપટ બેસાડવામાં આવે છે. વાંસણીની શોભા માટે સરસ મજાના અલગ અલગ ચાર ફૂમતા લટકાવવામાં આવ્યા છે. હવે એ જે વાંસણી છે એની ઉપર સાત કારા પાડીને સરસ તૈયાર કરી છે, એને શણગારી દીધી છે, શોભા વધારી દીધી છે એની. તો એ નંદજીનો લાડકો જે છે શ્રી કૃષ્ણ છે એને વગાડવામાં એ પોતાની આંગળીમાં જે છે એ લે છે વાંસરી અને ફૂંક મારીને એ સાત છિદ્રો જે છે એમાં અંગૂઠીમાં હીરલા રોડ, એ અંગૂઠી જે છે એ વગાડે છે, એની અંદર હીરલા છે. એ અંગૂઠીની અંદર, અંગૂઠી એટલે કે વીટી, એ વીટીની અંદર હીરલા જડેલા છે એટલે કે હીરા છે, મોટી છે. આલા લીલા વાંસળિયાળે વઢાવું. આગળની પંક્તિ, આવ્યા આવ્યા ઓતરા ડસના મે, પાડરડા ખેડરડા રે, હળી કેરા છલી વળિયા રે લોર. અહીં જુઓ, આ બે પંક્તિ જે છે, આવ્યા આવ્યા ઓતરા ડસના મે, ઓતરા એટલે કે ઉત્તર અને ડસ એટલે કે દિશા, ઓતરા ડસ એટલે કે ઉત્તર દિશા, મે એટલે વરસાદ, ઉત્તર દિશા તરફથી સરસ મજાનો વરસાદ આવ્યો છે અને આ કુદરતની કૃપા થઈ છે, કુદરતની મહેર થઈ છે, ઉત્તર દિશા તરફથી વરસાદ આવી રહ્યો છે અને એના કારણે પાડરડા ખેતરડા એટલે કે પાડરો અને ખેતરો જે છે લોકોના એ સરસ મજાના ભાગોર જે છે પાડર જે છે એ લીલુંછમ થઈ ગયું છે, લોકોના ખેતરો પણ પાકથી જલી રહ્યા છે. એટલે આ પાડર અને ખેતર જે છે એ હળી કેરા છલી વળિયા રહેલો, છલી વળિયા એટલે કે છલી વરવું, ઉભરાઈ જવું, ખૂબ સરસ મજાની લીલું લીલુંછમ થઈ ગયું છે ખેતર. કેમ? તો કે ભાઈ ઉત્તર દિશા તરફથી વરસાદ આવ્યો છે, કુદરતની કૃપા થઈ છે, મહેર થઈ છે. આ વરસાદ આવવાને કારણે આજે લોકોના ખેતર છે પાડર છે એ સરસ મજાના છલી વળ્યા છે, ઉછરી ઉઠ્યા છે એટલે કે ઉભરાઈ ગયા છે, સરસ મજાના પાક તૈયાર થઈ ગયો છે ખેતરની અંદર. આલા લીલા વાંસળિયાળે વઢાવું. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંઠી દીધા પ્રભુજીએ મોટી ડારે લોલ. જુઓ, આગળના બે પંક્તિ છે એમાં હરિ શબ્દ વપરાયો છે, એ શ્રી કૃષ્ણ માટે જ વપરાયો છે, નંદજીનો લાડકો પણ વપરાયો છે, પ્રભુજી પણ વપરાયો છે અને અહીંયા જે છે એ પ્રભુજી. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, આગળ જોયું તો કે સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે અને વરસાદના કારણે ખેતરો છલકાઈ ગયા છે, સરસ મજાનો પાક ઝૂલી રહ્યો છે ખેતરની અંદર. મોલ એટલે પાક. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, અલગ અલગ જુવાર ઘઉં બાજરી વગેરે જે ખેતરની અંદર અનાજ છે એ અનાજના જે દુડા છે એ ખેતરની અંદર જે પાક છે અનાજ એ ઝૂલી રહ્યો છે, આખા ખેતર ઝૂમી રહ્યું છે. મોલે મોલે એટલે કે પાકે પાકે જે છે એ દુડા છે ગૂંઠી દીધા પ્રભુજીએ મોટી ડારેલો. જો અહીંયા મોટીડા શબ્દ વપરાયો છે, મોટીડા શબ્દ કેમ વાપર્યો છે? તો અનાજ જે છે ખેતરની અંદર રહેલું દુડાની અંદર એ અનાજ જે છે એ કિંમતી છે, જેવી રીતે મોટી કિંમતી છે, મોટી એ ખૂબ જ કિંમતી છે. તો આ ખેતરની અંદર રહેલો જે પાક છે
ડૂંડામાં રહેલા જે અનાજના દાણા છે એ દાણા જે છે એ જાણે પ્રભુજીએ એ દાણા કણસલાની અંદર જાણે દાણા જે છે એ મોટી ગૂંથી દીધા હોય એમ કિંમતી છે અનાજના દાણા. એટલે અહીંયા કીધું છે કે ખેતરની અંદર પાક ખૂબ જ સરસ ઝૂલી રહ્યો છે અને એ પાકની અંદર મોલે મોલે જેને પ્રભુજીએ અલ્લાહે ભગવાને એ મોટીની અંદર મોટીની જેમ આ અનાજ જે છે એ ગૂંથી દીધા એવું કહેવામાં આવ્યું છે. એટલે આ મોટીડા શબ્દ જે છે એ અનાજ માટે વપરાયો છે. જે ડૂંડા છે એ ડૂંડામાં રહેલું જે અનાજ છે એ કેવું છે, મોટીની જેમ કિંમતી છે. એટલા માટે અહીંયા મોટીડા શબ્દ વપરાયો છે. આલા લીલા વાંસળિયાળે વઢાવું એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે રોલ. અહીંયા કહે છે કે સરસ મજાના વાંસ કાપીને છોલીને એને સરસ આકાર આપીને ઘાટ આપીને એને એ વાંસમાંથી પ્રભુજી માટે વાંસળી બનાવવામાં આવી છે અને એ વાંસળીની ઉપર હંસ મોર અને પોપટને બેસાડવામાં આવ્યા છે અલગ અલગ રીતે. અને એ વાંસળી કોણ વગાડે છે, નંદજીનો લાડકો એટલે કે શ્રીકૃષ્ણ વગાડે છે. એ વાંસળીની શોભા માટે અલગ અલગ જાતના ચાર ફૂમતા લટકાવવામાં આવ્યા છે અને જે શ્રીકૃષ્ણ છે એ આંગળીમાં અંગૂઠી અને એ અંગૂઠીની એટલે કે વીટીની અંદર હીરલા જડેલા છે એવી હાથથી એ વાંસળી વગાડે છે. ત્યાર પછી છે કે ઉત્તર દિશા તરફથી સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે. એ વરસાદના કારણે ખેતરો અને પાડર જે છે એ છલી વળ્યા છે, સરસ મજાનો પાક નીકળ્યો છે. એ ખેતરમાં રહેલો અનાજના ડૂંડામાં રહેલો જે ડૂંડામાં રહેલો જે અનાજ છે, દાણા છે અનાજના, એ અહીંયા મોટીડા શબ્દ એના માટે વપરાયો છે. તો આપણે એના શબ્દાર્થ જોઈએ. આલુ એટલે મેં તમને કીધું કે થોડું આછું ભીનું ધરાવતું તે કે લીલાશ પડતું. ઓત્રાડસ એટલે કે ઉત્તર દિશા. છલી વરવું એટલે કે ઉછરી ઉઠવું, ઉભરાઈ જવું. ખેતરની અંદર પાક ખૂબ જ ઉભરાઈ ગયો છે, એટલો બધો પાક લોચેલો છે, લાગ્યો છે એમ ઝૂલી રહ્યો છે. મોલ એટલે પાક. મોટીડા શબ્દ એટલે કે અહીં મોટી જે છે જેવી રીતે કિંમતી છે એટલે અહીં જે અનાજના ડૂંડા છે એ ડૂંડા માટે આ મોટી શબ્દ વપરાયો છે. એટલે આ ડૂંડામાં રહેલું જે અનાજ છે એ મોટીની જેમ કિંમતી છે. તો આ લોકગીત જે છે એ લોકગીતની અંદર કૃષ્ણ ભક્તિ પર રજૂ થઈ છે અને એના માટે વાંસળી કેવી રીતે બનાવવામાં આવે છે. ત્યાર પછી વાંસળીને શું લટકે છે, તો કે ચાર ફૂમતા લટકે છે. મેહ એટલે કે વરસાદ કઈ દિશાએથી આવે છે, ઉત્તર દિશાએથી આવે છે. અને આ રીતે આ જે વાંસળી છે એ બનાવવામાં આવે છે. અને આ લોકગીતની અંદર કૃષ્ણ ભક્તિની સાથે સાથે થોડું પ્રકૃતિનું પણ વાત કરી છે કે વરસાદ આવે છે અને ખેતરની અંદર પાક ઝૂલી રહ્યો છે. એટલે કે પ્રકૃતિ ગીત જેવું પણ છે અને આ લોકગીત જે છે એની અંદર કૃષ્ણ ભક્તિ પણ રજૂ થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ જે નાનું અમસ્તું કાવ્ય છે લોકગીત, એ દસમું કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે.